तो राधरपुर पाटड़ा खेड प्रभा थी गांधीधाम जती सरपी पर कोच बस नो अकस्मात सर्जायो छे। सातरपुर ना सीताडा गाम नजीक आ बनाव बन्यो हतो। रोड नी साइड मां बसे पलटी मारी हती। बस मां 50 मुसाफरो सवार हता, जेमांथी 10 जेटला मुसाफरो ने नारी मोटी इजा थई हती। सदनसીબે કોઈ ને જાનહાની થઈ નથી। હાલ બાદ થોડા સમાચાર સાંભળવા છે। સાતરપુરના સીતાડા ગામ નજીકનો અકસ્માતનો બનાવ બન્યો છે, જેમાં ખેડબ્રહ્માથી ગાંધીધામ તરફ જતી બસ પલટી ખાઈ જતા અંદર મુસાફરો 50 જેટલા સવાર હતા। 10 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી છે, જો કે સદનસીબે કોઈ પણ ની જાનહાની ના સમાચાર સાંભળવા નથી। પાટણમાં એસટી બસ પલટી જતા अफरातफरी माहौल सर्जाया तो अंदर बैठेला मुसाफरो जीव पर ताड़े छूटा था, परंतु सदनसीबे कोई ने पण गंभीर इजाओ नहीं पहुंची। आ साथ सामने इजा पहुंचता लोगों ने खसेड़ाया हॉस्पिटल। हाल बाद थोड़ा समाचार, अचानक बस पलटी खाई जता अकस्मात सर्जाया तो 10 जेटला मुसाफरो ने नानी मोटी इजा पहुंची है, जो कि सदनसीबे कोई ने पण जानहानि ना समाचार सामे आव्या नथी। बस में 50 जेटला प्रवासीओ सवार हता। हालमां थोड़ा समाचार सामे आव्या छे, सातरपुर सीधाणा गाम नजीकनो आ बनाव छे। पाटणमां एसटी बस पलटी जई जता अकस्मात सर्जायो हतो। आ मुद्दे वधु विगत आपवा माटे संवाददाता વિષ્ણુ ઠાકોર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। વિષ્ણુ, જણાવશો કે પાટણમાં એસટી બસ પલટી ખાઈ ગઈ છે, કયા કારણોસર અકસ્માત સર્જાયો? કિરણ, ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે કચ્છ નેશનલ હાઈવે પર બસ ડ્રાઈવર કાબુ ગુમાવતો બસને અકસ્માત નડ્યો છે। ખેડપરમાંથી ગાંધીધામ તરફ જઈ રહેલ બસ અંદાજિત 50 થી વધારે મુસાફર સવાર હતા, તેમાંથી 10 જેટલા લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે, તેમને સાંતલપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવે છે। અને જે બસને અકસ્માત નડ્યો છે, બસ ડ્રાઈવરના બેદરકારીના કારણે બસને અકસ્માત નડ્યો છે। એસટી બસને અવારનવાર અકસ્માત નડતા કિરણ, ચોક્કસથી કહી શકાય કે એસટી અમારી સલામત સવારીના ગુનારો પોકર સાબિત થઈ ગયો છે। કિરણ જી, વિષ્ણુ, જે રીતે અકસ્માત સર્જાયો છે, આપ જણાવી રહ્યા છો કે ડ્રાઈવરની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો છે, સામે કોઈ પણ વાહન આવતું હતું, કઈ રીતે અકસ્માત સર્જાયો? કિરણ, ચોક્કસથી વાત કરવામાં આવતા આજે વહેલી સવારે રાધનપુર થી કચ્છ ખેડ પરમાથી કે કચ્છ તરફ બસ જઈ રહી હતી, તેમાં જે ગોલાઈ આવે છે, ગોલાઈ વળાંકમાં એક બસ પાટી પાસે અકસ્માત સર્જાયો હતો। કિરણ જી, વિષ્ણુ, સમગ્ર વિગત બદલ આભાર। તો ખેડબ્રહ્માથી ગાંધીધામ જતી બસમાં અકસ્માત સર્જાયો છે, જાણવા મળ્યું છે કે ડ્રાઈવરની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો છે। આ સાથે જ જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી છે તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે। બસમાં 50 પ્રવાસીઓ સવાર હતા, તમામના જીવ તાળવે છૂટી ગયા હતા, પરંતુ સદનસીબે કોઈને પણ જાનહાની પહોંચી નથી।